ભાજપ શાસિત હારીજ નગરપાલિકાની ગંભીર બેદરકારીને લીધે 15 વર્ષીય બાળક પાટણ શહેરની જનતા હોસ્પિટલ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે। તેના અનુસંધાને આમ આદમી પાર્ટી પાટણ શહેર અને હારીજ શહેર દ્વારા પાટણ કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લાના કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી સાહેબને આ બાળકની હાલતને લઈને હારીજ નગરપાલિકાના જે પણ જવાબદાર અધિકારીઓ ઉપર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે, સાથે સાથે આ બાળકની આરોગ્યને લાગતો તમામ ખર્ચ સરકાર શ્રી ભોગવે તેવી આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવી હતી। આ રજૂઆતમાં આપ પ્રદેશ સંગઠન મંત્રી, આપ પાટણ શહેર પ્રમુખ, પાટણ શહેર મહામંત્રી, પાટણ શહેર ઉપપ્રમુખ અને હારીજ વોર્ડ નંબર 4ના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। દિવસે હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નગરપાલિકાએ ખાડો ખોદેલો છે, એક અઠવાડિયાથી ખાડો પૂર્યો નથી। પરમ દિવસે રાતના અંધારણામાં એક ગરીબ પરિવારનો બાળક 15 વર્ષનો બાળક પડી ગયો અને જનતા હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસથી એને બહાર આવ્યું નથી, ગંભીર બીમાર થયો છે। એ ગંભીર ઇજાઓના કારણે આજે જીવન મરણ વચ્ચેના ઝોલા ખાઈ રહ્યો છે હારીજ નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે। તો કલેક્ટર સાહેબના આજે અમે આવેદનપત્ર આપ્યું છે કે આમાં જે જવાબદાર અધિકારીઓ ને હોય એમના પર કડકમાં કડક પગલાં લેવાય, એના પર કાયદેસરની પોલીસ ફરિયાદ FRI ફાટવી જોઈએ। એ જ અસ્તુ, ભારત માતા કી જય। HBN TV ન્યૂઝ, હારીજ।